युवानो मोबाइलना रवाडे चढ़या छे त्यारे रूपाल कंपाना 12 वर्षना बाळकनी भागवत कथा सांभळीने तमे पण मंत्रमुग्ध बनी जशो। साबरकांठा जिल्लाना हिम्मतनगर तालुकाना रूपाल कंपा गामना कच्छी पाटीदार परिवारना धोरण 7માં અભ્યાસ કરતા તીર્થ વિશાલભાઈ પટેલ 12 વર્ષની નાની વયે શ્રીમદ ભાગવત કથાનું રોજ 1 કલાક પઠન કરી શ્રોતાઓને દિવ્યવાણીથી મંત્રમુગ્ધ કરી હિન્દુ સંસ્કૃતિની સનાતન પરંપરાને જાળવી રાખી વર્તમાન સમયમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। તીર્થ પટેલ નાનપણથી જ ભજન કીર્તન અને કથા વાર્તા સાંભળવાનું તેમજ ટીવી ઉપરની રામાયણ મહાભારત જેવી ધાર્મિક સિરિયલો જોઈ કથાનું પઠન કરવાનો વિચાર આવતા તેના પાટીદાર પરિવારે ઘર આંગણેથી 6 મે 2023ના રોજ કથાનો પ્રારંભ કર્યા બાદ 2 માસના અંતે પૂર્ણાહુતિ થતાં સ્થાનિક ગ્રામજનોએ આ બાળ કથાકારને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા। પ્રજોતના વંશમાં કેટલાક રાજાઓ રાજ્ય કરશે, પછી કલયુગમાં ચંદ્રગુપ્ત રાજાનું સામ્રાજ્ય થશે, અશોક નામનો રાજા આવશે, પછી સંગત નામનો રાજા આવશે। આ સંગત રાજાથી બૌદ્ધ ધર્મનો પ્રચાર શરૂ થઈ તો વારંવાર વંદન કરે છે। નમોસ્તુતે તે મહાયોગીન પ્રવજસ્થમ નામ યથામ તચ્વમ સ્મરોચે રતિ સ્તાતમ તીથી પાપ પદામદં પદામ મુજે। થોડા સમયમાં આપે મને સુંદર બોધ આપ્યો છે, હું શરણે આવ્યો છું, હું એકલો કોઈ ઠેકાણે ભયો નથી। આપ પધારો તો આપની પાછળ પાછળ આવી ભગવાનને કહ્યું, ઉદ્ધવ તારા હૃદયમાં ચૈતન્ય રૂપ હું જ રહેલો છું, હું મારું ધ્યાન કર ત્યાં હું પ્રગટ થઈશ, તું એવી ભાવના રાખજે કે શ્રી કૃષ્ણ મારી। નાનપણથી જ ધાર્મિક અનુભૂતિમાં રસ ધરાવે છે, રોજ સવારે વહેલો ઉઠી અને મંદિરે જાય છે અને ગામમાં આવેલ એક પીપળે જાય છે અને હનુમાન દાદે પૂજા કરે છે, ઘર આંગણે તુલસીનો ક્યારો છે ત્યાં પૂજા કરે છે, ઘરમાં ધાર્મિક પુસ્તકો પણ વાંચે છે, એને ધાર્મિક પ્રવૃત્તિમાં વધારે રસ ધરાવે છે। 5મા ધોરણથી મને ધાર્મિક કાર્યક્રમમાં વધુ રસ પડતા હું ભજન કથા સાંભળવા જતો। રામાયણ મહાભારતની ગુજરાતી સિરિયલો મને ખૂબ ગમતી। વેકેશનમાં મને શ્રીમદ ભાગવત કથા વાંચવાનો વિચાર આવેલો, હું મારા પપ્પા મમ્મીને મારી ઈચ્છા જણાવવા માટે ભાગવત કથા પોથી લાવી આપી અને વેકેશનમાં આ કથા ચાલુ કરી। કથામાં મારા પરિવારે અને ગામ લોકો નિયમિત સાંભળવા આવવા લાગ્યા અને લોકોને ખૂબ મોટો આવકાર મળ્યો। 2 માસના અંતે મારી કથા પૂર્ણ થઈ, હવે પછી રામાયણ કથા કરવાનો સંકલ્પ છે। કથા વક્તા તીર્થ મારો પુત્ર છે, તે નાનપણથી જ ધાર્મિક પ્રવૃત્તિમાં અને ભજન સત્સંગ અને કથામાં જોવા જવાનો બહુ રસ ધરાવતો હતો। તેને આ ગત ઉનાળુ વેકેશનમાં અમારી સમક્ષ કથા શ્રીમદ ભાગવત કથા વાંચવાની ઈચ્છા ધરાવી એટલે મેં મારા ઘર આંગણે કથાનું આયોજન કર્યું, જેમાં ગામ લોકો અને પરિવારજનો દરરોજ 1 કલાક કથા રહેતી જેમાં બધા સાંભળવા માટે આવતા ને 2 માસના અંતે આ કથાની પરિવાર તેમજ ગ્રામજનોના સમક્ષ પૂર્ણાહુતિ અમે કરી ને પૂર્ણાહુતિ કરીને વાતે ગાતે અમે જેમના ગામમાંથી એકના ઘેરથી અમે કથાની પોથી લાવ્યા હતા ત્યાં પરત કરી ને આ કથા અમે અહીંયા પૂર્ણ કરી। આ મોબાઈલ યુગમાં મોટાભાગે બાળકો મોબાઈલ સાથે વધારે રહેતા હોય છે અને સમય વધારે પસાર કરતા હોય છે, એ સંજોગોમાં મારા તીર્થે આ ના કરતાં પણ એને ભાગવત કથા વાંચવાની ઈચ્છા ધરાવી ને અમે આયોજન કર્યું, જેના લીધે બીજા બાળકોને પણ પ્રેરણા મળે અને આપણી સનાતન સંસ્કૃતિ આવી જ રીતે આગળ વધે અને લોકો વધારે વધારે બાળકો આપણા ધર્મ સાથે જોડાયેલા રહે તે એક પ્રકારનું અમે આયોજન